અમદાવાદમાં પણ આજથી મેટ્રો શરૂ. કોવિડ ગાઈડલાઈન મુજબ પ્રથમ બે દિવસ સવારે 11 થી 12 વાગ્યા સુધી અને સાંજે 4:25 થી 5:10 સુધી મેટ્રો દોડશે. તો 9 સપ્ટેમ્બરે નિયત સમય મેટ્રો કાર્યરત રહેશે. મેટ્રોની દરેક ટ્રીપ બાદ સેનિટાઈઝર કરવામાં આવશે. બે મુસાફર વચ્ચે એક બેઠક ખાલી રહેશે. તમામ મુસાફરોનું થર્મલ ગનથી સ્ક્રીનિંગ થશે અને મુસાફરોને સેનિટાઈઝરનું ટોકન અપાશે. અમદાવાદમાં નારણપુરાના ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે નિધિ અપાર્ટમેન્ટમાં એક ટાંકી તૂટી એક મકાનમાં ફ્લોરનો ભાગ તૂટતા પરિવારનો બચાવ થયો. 31 વર્ષ જૂની ઇમારતમાં 4 વર્ષ પહેલા જ ટાંકીનું સમારકામ કરાયું હતું. વલસાડમાં કપરાડાના ગિરનારા ગામે જમીન ધસી પડી. ધસી પડતા જમીનમાં લાંબી અને ઊંડી તિરાડો પડી છે. ભૂકંપ બાદ જમીન ધસી પડી હોવાનું ગ્રામજનોનું અનુમાન. સરકારે ડેથ ઓડિટ કમિટીના રિપોર્ટ પહેલાના આંકડા જાહેર કર્યા છે. 5 તારીખ સવારે 8 વાગ્યાથી 6 તારીખ સવારે 8 વાગ્યા સુધી રાજકોટમાં 28 દર્દીઓના મોત થયા. 25 રાજકોટ શહેર, 1 રાજકોટ ગ્રામ્ય અને 2 અન્ય જિલ્લાના દર્દીઓનો સમાવેશ. રાજકોટમાં કોરોનાના વધતા કેસને લઈને સિવિલ કોવિડ હોસ્પિટલની આસપાસના એરિયાને રેડ ઝોન જાહેર કરાયું. સામાન્ય જનતાની અવર જવર પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. નિયમના પાલન માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના મૃતકોનું પોસ્ટમોર્ટમ થઈ શકશે. રાજ્યમાં રાજકોટને પહેલા મંજૂરી મળી ગઈ છે. વાયરસના ચેપને કારણે ટૂંકા ગાળામાં મોત થયું હોય તેવા દર્દીનું પરિવારની સહમતિથી કરાશે પોસ્ટમોર્ટમ. રાજકોટમાં કોરોનાના સંક્રમણને લઈને મનપાએ મહત્વનો નિર્ણય કર્યો. શહેરમાં આવેલા 152 જેટલા નાના મોટા બાગ બગીચા હજુ પણ નહીં ખોલાય. કોરોનાના વધતા કેસને લઈને લેવાયો નિર્ણય. તાપીમાં કાકરાપાર અણુમથકમાં 14 સપ્ટેમ્બર સુધી સ્વયં લોકડાઉન લંબાવાયું. જરૂરી સેવા સિવાયના તમામ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમના આદેશ અપાયા. જિલ્લામાં વધતા સંક્રમણને લઈને લેવાયો નિર્ણય. રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત. કુલ 14 દર્દીઓના મોત સાથે 1335 પોઝિટિવ કેસ નોંધાયા. રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંક 1,00,000ને પાર પહોંચ્યો. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનામાં 173 પોઝિટિવ કેસ નોંધાયા. તો બીજી તરફ કોરોનાએ વધુ 3 દર્દીના જીવ લીધા, જ્યારે 24 કલાકમાં સારવાર બાદ કુલ 77 દર્દીને રજા અપાઈ. છેલ્લા 24 કલાકમાં સુરતમાં કોરોનાના વધુ 295 કેસ નોંધાયા, જેમાં સુરત શહેરમાં 185 અને જિલ્લામાં 110 કેસ. વધુ 5ના મોત થયા. તો 303 દર્દીને કોરોનાની સારવાર બાદ રજા અપાઈ. વાપી જીઆરડીસીમાં કામ કરતા શ્રમિકોના ટેસ્ટિંગ શરૂ. 1 સપ્તાહમાં 600થી વધુ લોકોના ટેસ્ટ કર્યા. અત્યાર સુધી કુલ 3,000થી વધુ શ્રમિકોના ટેસ્ટ થયા, જેમાંથી એક પણ રિપોર્ટ પોઝિટિવ નથી આવ્યો. સુરેન્દ્રનગરમાં સરકારી કોવિડ હોસ્પિટલમાં દર્દીએ વિડીયો વાયરલ કરીને જણાવી વેદના. 14 દિવસથી દાખલ દર્દીને સારવાર આપવામાં ન આવતી હોવાનો આક્ષેપ. ભોજન અને પાણીની સુવિધાનો પણ અભાવનો વિડીયોમાં ઉલ્લેખ. કચ્છના માનવીનું બીદડા ગામ આજથી 7 દિવસ માટે બંધ. કોરોનાથી મોત થતા 7 દિવસ સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય. રાશન અને શાકભાજીની દુકાન સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી જ ખુલશે. મેડિકલ સ્ટોર, દૂધ ડેરી ચાલુ રહેશે. વડોદરામાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના વધુ 129 કેસ નોંધાયા. તો કોરોનાથી 1નું મોત, જ્યારે સારવાર બાદ 176 દર્દીઓને રજા અપાઈ. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં કોરોનાના વધુ 26 કેસ નોંધાયા. પ્રદેશમાં કોરોનાનો કુલ આંક 1,222 પર પહોંચ્યો.